જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન કુંજ એકેડમી તળાજામાં. આજથી આપણે એક નવી લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એની અંદર આપણે લિબર્ટીના ગણિતના પેપર સોલ્વ કરવાના છે. ખાસ કરીને વિભાગ એ, કે જેની અંદર વિદ્યાર્થીઓ 80માંથી 80 માર્ક્સ મેળવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને વિભાગ એની અંદર તકલીફ પડે છે. તો જે વિદ્યાર્થીઓને 80માંથી 80 ગુણ મેળવવા છે એ વિદ્યાર્થીઓને વિભાગ એની અંદર જ માર્ક્સ કપાય છે. તો એ વિદ્યાર્થીઓના માર્ક્સ ન કપાય એટલા માટે આપણે આ વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવાનું વિચાર્યું છે. સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બંનેના 10-10 પ્રશ્નપત્રો છે. એમાંથી પહેલું પ્રશ્નપત્ર છે એ તો આદર્શ પ્રશ્નપત્ર છે, અને જે આપણને પરિરૂપની અંદર ઓલરેડી આપેલું હતું એટલે આપણે એને સોલ્વ નહીં કરીએ, કારણ કે આગળ તમે એ પ્રશ્નપત્રો છે એ જોઈ ગયેલા હશો. તો આજથી આપણે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર જે પ્રશ્નપત્રો છે એના બીજા પ્રશ્નપત્રથી શરૂઆત કરીએ છીએ. દરરોજ 16 પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરવાના છીએ. આ આપણો પહેલો લેક્ચર છે અને સતત આ લેક્ચરો છે આવતા રહેશે અને આપ છે જોતા રહેશો, જેથી કરીને આપના એક એક માર્ક કેવી રીતે કપાય છે એ ધીરે ધીરે ઓછા થતા થતા એક સમય એવો આવશે કે આપણા 16 પ્રશ્નો એકદમ સાચા જાય અને આપણે પૂરેપૂરા 80માંથી 80 માર્ક છે મેળવી શકીએ. તો ચાલો સમય ન બગાડતા આપણે શરૂ કરીએ. સૌથી પહેલો સેક્શન છે સેક્શન એ, ની અંદર ખરા ખોટા. આપણી પાસે 4 સેક્શન હશે, ખરા ખોટા હશે, વિકલ્પ હશે, નાના પ્રશ્નો હશે અને ખાલી જગ્યા હશે. એમાંનો પહેલો સેક્શન છે ખરા ખોટા. તો આની અંદર આપણને 4 પ્રશ્નો પૂછ્યા છે, એના એક પછી એક જવાબ આપણે મેળવીએ. દ્વિઘાત બહુપદી ઓછામાં ઓછા 2 શૂન્ય હોય છે, આ વિધાન ખરું છે કે ખોટું? તો આની અંદર તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછા કીધું, તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય છે, ઓછામાં ઓછા હોતા નથી. તો ઓછામાં ઓછા શબ્દ છે એનો મતલબ હું થાય એ પહેલા સમજો. ઓછામાં ઓછા એટલે એનાથી ઓછા નહીં. ઓછામાં ઓછાનો મતલબ થાય છે એનાથી ઓછા નહીં. તો 2 થી ઓછા શૂન્ય ન હોય શકે? તો કે હા, હોય શકે, કારણ કે આપણી પાસે જો એકાદી બહુપદી આવી આવે x-2 એનો વર્ગ, એટલે કે તમારી પાસે છે x²-4x+4, આ બહુપદી છે એના તમે શૂન્ય જોવા જાઓ તો એનો શૂન્ય છે માત્ર ને માત્ર 1 જ. કારણ શું? તો કે x-2 નો વર્ગ છે એને આવી રીતે અવયવ પણ પડી શકે. તો બંને વખતે એનો જવાબ જુઓ તો શૂન્ય મેળવવા માટે બહુપદીને 0 કહી દે, તો x=2 અને x=2, તો આ એક જ શૂન્ય છે. એટલે કે જો આપણે આલેખ દોરીએ તો એ આલેખની અંદર આપણને x=2 જે જગ્યાએ 2 છે ત્યાંથી આપણને આવો આલેખ મળે છે. તો માત્ર ને માત્ર 1 જ શૂન્ય છે, તો ત્યાં ઓછામાં ઓછું 1 શૂન્ય કહી શકાય. ઘણી વખત એવું થાય કે આ આલેખ છે એ x અક્ષને છેદે જ નહીં, આવી રીતે આગળ નીકળી જતો, તો એ સમયે 0 શૂન્ય છે. તો ઓછામાં ઓછા કેટલા શૂન્ય છે? તો કે 0. વધુમાં વધુ કેટલા શૂન્ય છે? 2. તો આ વિધાન છે કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 2 એકદમ સિમ્પલ પ્રશ્ન છે અને એનો જવાબ હું તમારી પાસે એક્સપેક્ટ કરીશ. ત્રીજો પ્રશ્ન, વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ, વર્તુળના સ્પર્શકના. તો સૌથી પહેલા આપણે શું કરશું? એક વર્તુળ દોરીએ. આ વર્તુળ છે એનું કેન્દ્ર ક્યાંક અહીંયા હશે, એનો એક આપણે સ્પર્શક દોરીએ. અહીંયા સ્પર્શક છે વર્તુળને, એક બિંદુએ સ્પર્શે છે. સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એટલે કે આ સ્પર્શ બિંદુમાંથી આપણે આમ લંબ દોરીએ, ઉપર તરફ પણ જાય છે આમ નીચે તરફ પણ જતો છે. તો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, સાચી વાત છે. પ્રમેય 10.1 તમે જોયો હોય તો તમને ખ્યાલ હશે અને એની આ વ્યાખ્યા છે એમ કહો તો પણ ચાલે. તો આ વિધાન કેવું છે? ખરું છે. પ્રશ્ન નંબર 4, જો કોઈ ઘટના A ની સંભાવના P(A) હોય તો P(A)P(A) થાય, એટલે કે ઘટના ન બનવાની સંભાવના એ હંમેશા ઘટના બનવાની સંભાવના કરતા ઓછી હોય એવું અહીંયા કહેવા માંગે છે. તો જરૂરી નથી, આપણને આ વસ્તુ ખબર છે કે P(A) + P(A)
બરાબર 1 થાય p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર શું થાય 1 થાય પણ આ ઓછું છે હંમેશા આના કરતા એ જરૂરી નથી અથવા તો આ ઓછું છે હંમેશા આના કરતા એ જરૂરી નથી એટલે આ વિધાન કેવું થશે ખોટું થશે ચાલો તો બીજો વિભાગ છે ખાલી જગ્યાઓ તો ખાલી જગ્યાઓ છે એ પણ આપણને 4 આપી છે અને આ ખાલી જગ્યાઓ છે એ થોડું તમને તમારું મગજ ઘસવાનું કે એવી હશે જો સમીકરણ 8x+5 કહેવાય બરાબર 18 નો એક ઉકેલ 1,1 હોય એટલે કે તમે જો 1,1 મૂકો તો તમને આનો ઉકેલ છે એ મુજબ k ની કિંમત મળી જશે તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 એટલે કે ખાલી જગ્યા છે એને આપણે ઉકેલ મેળવીએ 8 x ની જગ્યાએ શું મૂકશું 1 અને y ની જગ્યાએ પણ શું મૂકશું 1 તો 8×1+5 k એટલે k રહેશે y એટલે 1 બરાબર કેટલા આપ્યા છે આપણને 18 ચાલો સોલ્વ કરીએ આપણે તો થશે શું 8 × 8 સામે જશે તો માઇનસ તો 18 માંથી 8 બાદ થઈ જાય એટલે 10 5×5 અને k તો 5k = 10 થઈ જશે 8 સામે ગયો એટલે માઇનસ થઈ તો તમારી પાસે k/10^5 આવશે કારણ કે 5 સામે જાય તો ભાગાકારમાં 5×2=10 તો એનો મતલબ એવો થયો કે k ખાલી જગ્યાની અંદર શું આવશે 2 તો આપણી પાસે અહીં જવાબ આવી ગયો 2 ત્યાર પછીની ખાલી જગ્યા બિંદુઓ 2,3 અને 4,1 વચ્ચેનું અંતર આપણને મેળવવાનું કહે છે તો આપણે શીખેલા છે એ મુજબ કોઈ બે બિંદુઓ છે એ બે બિંદુ વચ્ચેનું અંતર છે અહીંયા છે 2,3 અહીંયા છે 4,1 આ બંને વચ્ચેનું અંતર શું કરવાનું તો કે સીધું સૂત્ર છે AB આ વસ્તુ A અને B બે બિંદુઓ છે આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે મેળવવું તો AB બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 એટલે કે 4 - 2 એનો વર્ગ વત્તા y2 - y1 એટલે કે 1 - 3 એનો વર્ગ મેળવો તો જવાબની અંદર 4 માંથી 2 જાય એટલે 2 2 નો વર્ગ થશે 4 વત્તા અહીંયા 1 - 3 એટલે -2 -2 નો વર્ગ પણ કેટલા થાય 4 તો આનો જવાબ શું આવશે આપણી પાસે 4 + 4 એટલે કે 8 8 છે એનો વર્ગમૂળ કેટલો થાય તો કે 2√2 આપણી પાસે જવાબ શું આવ્યો 2√2 આગળ જો એક વર્તુળનું ક્ષેત્રફળ આપી દીધું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોય છે પાઈ આર નો વર્ગ બરાબર આપી દીધું છે 154 સેન્ટીમીટરનો વર્ગ તો વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ ગોતવાનો છે એટલે કે 2 પાઈ આર મેળવવાનો છે તો હવે ક્ષેત્રફળ આપ્યું હોય એના ઉપરથી પરિઘ મેળવવાનો થાય તો સૌથી પહેલા આપણે ત્રિજ્યા ગોતશું ત્રિજ્યા ગોતવા માટે શું કરીએ આપણે તો કે આર ના વર્ગ ને કરતા બનાવીએ તો પાઈ ક્યાં જશે સામે એટલે છેદમાં એટલે 154 એના છેદમાં પાઈ પાઈ ની કિંમત આપણે જાણતા નથી મતલબ કે આપેલી નથી તો 22 ના છેદમાં શું મૂકવાની 7 એટલે 154 એના છેદમાં 22 છેદ નો છેદ ક્યાં મૂકી દઈએ અંશ છેદ ઉઠશે અહીંયા 22 + 154 તો 7×7 મળે એનો મતલબ આર નો વર્ગ બરાબર કેટલા થશે 7×7 એટલે હું એ કહી દઉં 7 નો વર્ગ તો આર બરાબર કેટલા થઈ ગયા 7 સેન્ટીમીટર ત્રિજ્યા મળી ગઈ પરિઘ મેળવો સાવ ઈઝી પરિઘનું સૂત્ર 2πr બરાબર 2×π ની કિંમત મૂકે 22/7 × ત્રિજ્યા મળી છે 7 7 7 કેન્સલ તો 22×44 સેન્ટીમીટર આપણો પરિઘ એટલે કે પરિમિતિ થઈ તો આ જવાબ આવશે 44 ત્યાર પછીનો પ્રશ્ન એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે પહેલા એ આપણને ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા શરૂ ક્યાંથી થાય 1 2 3 4 5 6 7 8 9 10 પણ 10 છે બે અંકની પ્રાકૃતિક સંખ્યા કહેવાય આપણી પાસે એક જ અંકની માગી છે એમાંથી એક અંક અયુગ્મ હોવાની સંભાવના તો કુલ કેટલી સંખ્યાઓ છે તો કે 9 તો આપણી પાસે સંભાવનાનું સૂત્ર બનશે p ઓફ a બરાબર
કુલ છે અને છેદમાં લખી એટલે 9 છેદમાં આવશે. એમાંથી જે સંખ્યા પસંદ કરવાની છે એ અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય. તો એકી સંખ્યાઓ કેટલી છે? તો કે 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 છે. ગણીએ 1 2 3 4 ને 5 સંખ્યાઓ છે એ અયુગ્મ છે. આનો સીધો જવાબ આવી છે સંભાવના પી ઓફ એ બરાબર શક્ય પરિણામો 5 છે, કુલ પરિણામો 9 છે એટલે સંભાવના મળશે 5 ના છેદમાં 9. આ થઈ ગયો આપણો જવાબ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આગળ જોતા રહો. તો હવે પછીનો વિભાગ આવે છે એમસીક્યુ નો. ક્વેશ્ચન નંબર 9, જો 17x+23y=40 અને 23x+17y=80 હોય તો x+y શોધો. અહીંયા આપણે x અને y નથી શોધવાનું, શોધવાનો છે x અને y નો સરવાળો. એના માટે શું કરી શકાય? તો કે પહેલા જોઈએ રકમની અંદર શું આપ્યું છે. અહીંયા 17 છે, અહીંયા 23 છે, બંનેનો સરવાળો 40 થશે. અહીંયા 23 છે, અહીંયા 17 છે, બંનેનો સરવાળો 40 થશે. તો સિમ્પલ આપણને સરવાળો 40 મળશે, કોમન નીકળશે એટલે સીધા xy જ મળશે. આવા પ્રશ્નો કદાચ તમારે આગળ ક્યાંક આવ્યા પણ હશે. જોઈએ બંને સમીકરણ લખીએ આપણે 17x+23y=40 અને બીજું લખીએ 23x+17y=80. આ બંનેનો સરવાળો કરીએ આપણે તો 17 ને 23 થશે 40x વત્તા અહીંયા પણ 40y=40 અને 80 નો સરવાળો 120. 40 આમાંથી કોમન નીકળી જાય એટલે કે 40x+y વધશે બરાબર 120. તો તેથી x+y = આ 40 છે સામે જશે તો ભાગા કરવાનું 120 ના છેદમાં 40 એટલે જવાબ આવી ગયો 0 0. કેન્સલ 4 3 2. તો આપણી પાસે સી ઓપ્શન છે એ આપણો રાઈટ જવાબ છે. તો હવે 10 નો પ્રશ્ન, જો એ અને બી કોટિકોણ હોય. આ બહુ જ મહત્વની વાત છે, કોટિકોણની થિયરી આપણને ખબર હોવી જોઈએ, ધોરણ 8-9 ની અંદર પણ આવી છે. કોસ એ અને કોસેક એ છે એ બંનેનો ગુણાકાર આપણને શું મળે એ આપણે જોવાનું છે. હવે આની અંદર સૌથી પહેલા કોટિકોણની વાત કરું તો કોટિકોણ એટલે શું? તો કે જે બે ખૂણાનો સરવાળો 90 થાતો બરાબર એ બે ખૂણા છે એકબીજાના કોટિકોણ છે એમ કહેવાય. તો આપણી પાસે જે માહિતી છે એ મુજબ કેવું કહેવાશે કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 90 છે. હું કોઈ એકને કરતા બનાવું, દાખલા તરીકે હું એને કરતા બનાવું તો બી સામે જશે એટલે 90-b થઈ જશે એટલે એની જગ્યાએ હું 90-b મૂકી શકું એમ છું. હવે તમને આ બંનેનો ગુણાકાર કીધો છે તો આ ત્રિકોણમિતિનો આખો ચેપ્ટર છે અને ત્રિકોણમિતિનો ચેપ્ટર જો તમે ન જોયું હોય તો પ્લેલિસ્ટની અંદર પણ અવેલેબલ છે અને આઈ બટન ઉપર હું એક થિયરીનો વિડીયો મૂકી રહ્યો છું કે જેથી કરીને તમે એ થિયરી જોઈ લેશો તો તમને આ છે એ ઇઝીલી સમજાઈ જશે. હવે કોસ એ એને ગુણ્યા કોસેક બી, કોસેક બી છે અહીંયા છે કોસ એ, તો હું એની જગ્યાએ 90-b મૂકું. એની જગ્યાએ શું મૂકું? 90-b. તો આપણને શું મળશે? કોસ 90-b એને ગુણ્યા કોસેક બી. કોસ 90-θ એટલે સાઈન થીટા એટલે અહીંયા થશે સાઈન બી એને ગુણ્યા કોસેક બી. તો સાઈન બી અને કોસેક બી એકબીજાના વ્યસ્ત છે અને બંને વ્યસ્ત હોવાથી બંનેનો ગુણાકાર શું થઈ છે? 1. તો આપણો જવાબ શું સાચો બનશે? બી. ત્યાર પછીનો પ્રશ્ન છે એ હું નથી ટચ કરતો કારણ કે એ તમને આવડે જ છે ઓલરેડી અને બીજા ઓપ્શન છે એ પણ કોઈના જો ઘનફળ હોય તો એ પણ જોઈ લેજો. હવે આવે છે ચેપ્ટર પ્રશ્ન નંબર 12, કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી ઓછી અને અનૃણ હોય. તો આપણને ખબર છે કે સંભાવના ક્યારેય ઋણ ન હોય, સંભાવના છે એ 0 અને 1 ની વચ્ચે હોય
મેક્સિમમમાં મેક્સિમમ એક હોય અને મિનિમમમાં મિનિમમ ઝીરો, એટલે કે અશક્ય ઘટના હોય તેની સંભાવના ઝીરો, અને સંપૂર્ણ ચોક્કસ અથવા તો સનાતન સત્ય ઘટના હોય તો એની સંભાવના એક. આપણો ઓપ્શન થશે ડી, ઇઝરાયલ. કારણ કે આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ પણ ઘટનાની સંભાવના એક કે તેથી ઓછી અને અનૃણ હશે. અનૃણ એટલે કે ઋણ હોય તે. ત્યાં અરબ ગણિતશાસ્ત્રીએ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. તો ગણિતશાસ્ત્રીનું નામ છે, પણ ખાસ યાદ રાખવાનું છે કે અરબ ગણિતશાસ્ત્રી છે. તો એની અંદર જવાબ આવશે આપણી પાસે અલ ખ્વારિઝમી. અલ ખ્વારિઝમી. ત્યાર પછી 14મો પ્રશ્ન. 14મો પ્રશ્ન છે થોડોક આમ ટ્વિસ્ટેડ લાગે તમને, પણ સાવ ઈઝી પ્રશ્ન છે. આની અંદર બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા ટેન એક અંશ ગુણ્યા ટેન બે અંશ ગુણ્યા ટેન ત્રણ અંશ એમ સતત ચાલતું જવાનું છે ટેન નેવ્યાસી અંશ સુધી. તો આ ટેન 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 કેટલી વખત આવે છે તો આના ઉપરથી ખબર પડી જશે એક, અને અહીંયા છે કેટલા નેવ્યાસી, તો એમ સતત આવ્યા લાગશે. તો આ જે સંખ્યા થશે એ સંખ્યા થશે ટોટલ બે કી સંખ્યામાં છે, અને એ બધાનો આપણે ગુણાકાર કરશું તો એનો જવાબ શું આવતો હશે. ઓકે, 1. હવે કેવી રીતે આવે ને તમને કહું. તમારી પાસે અહીંયા છે 10 એક અંશ એને ગુણ્યા 10 બે અંશ એને ગુણ્યા 10 ત્રણ અંશ એમ આગળ હાલો. તો 10 87 અંશ, 10 88 અંશ, 10 89 અંશ એમ હશે. હવે અહીંયા તમે 10 નું કોટમાં ફેરવવું છે તો શું કરશો? તો કે આ રીતે થશે 10 એક અંશ એને ગુણ્યા 10 બે અંશ એને ગુણ્યા 10 ત્રણ અંશ એમ અડધા, બરાબર એમ અડધા, એટલે કે 45 અંકો એવા હશે કે જેને આપણે કોટમાં ફેરવી નાખવા. તો આ જો હતો 10 87 એટલે શું? તો 10 90 માઇનસ 3 જ છે ને, ખરેખર 90 માંથી 3 બાદ કરો એટલે 87, એટલે 10 90 માઇનસ 3 જ. એ જ રીતે થશે 10 90 માઇનસ 2 અંશ, એ જ રીતે 10 90 માઇનસ 1 અંશ થશે. એ બધામાં જોવો તો 10 1 અંશ આમ નામ રાખીએ, 10 2 અંશ રાખીએ, 10 3 અંશ રાખીએ, તો અહીંયા શું થઈ જશે? 10 90 માઇનસ થીટા એટલે કોટ થીટા, તો અહીંયાથી જશે કોટ 3, અહીંયાથી જશે કોટ 2 અંશ, અહીંયાથી જશે કોટ 1 અંશ. તો આ બધા જ છે એમાંથી જો આ કોટ 1 અને ટેન 1 બંને સમાન ખૂણા ધરાવે છે 1 અંશ 1 અંશ, અને એનો ગુણાકાર કરો એકબીજાના વ્યસ્ત છે ટેન અને કોટ, એનો ગુણાકાર કરો તો કેટલો જવાબ આવે? 1. એવી જ રીતે 10 2 ગુણ્યા કોટ 2 1, એવી જ રીતે 10 3 ગુણ્યા કોટ 3, 10 4 ગુણ્યા કોટ 4 કરવા જશો તો જવાબ આવી રીતે થઈ જશે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલા આવશે? 45 એક આવશે. તો બધાનો ગુણાકાર શું જવાબ આવશે? 1 જ આવશે, એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ત્યાર પછી 15મો પ્રશ્ન. જો માહિતીનો મધ્ય અને મધ્યસ્થ અનુક્રમે 28.2 અને 30.5, મધ્યક છે 28.2 અને મધ્યસ્થ છે 30.5, તો બહુલક શું થાય? આવો સવાલ છે આપણો, સિમ્પલ સવાલ છે. હવે આમાં કાંઈ હોય નહીં, સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. સૂત્ર છે ઝેડ બરાબર 3m એટલે કે 3m માઇનસ 2x બાર, એમ એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્ય, ઝેડ એટલે બહુલક ગોતવાનું છે. 3 ગુણ્યા એમ એટલે શું? તો કે મધ્યસ્થ કેટલા છે? 30.5. તો અહીંયા મૂકીએ આપણે 30.5 માઇનસ 2 ગુણ્યા મધ્યક છે 28.2, એટલે અહીંયા મૂકીએ 28.2. જોઈએ તો 3 તેરી 9 એટલે કે 90 થશે, 0.5 ગુણ્યા 3 કરશો એટલે 1.5 થશે, એટલે 91.5 જવાબ. માઇનસ 28 દુ 56 અને 2 ગુણ્યા 2 એટલે 4 એટલે 56.4 જવાબ. બાદબાકી કરીએ આપણે તો 5 માંથી 4 જાય તો 1 એટલે કે પોઈન્ટમાં 1 આવ્યો, 91 માંથી 56 બાદ કરો એટલે તમારો જવાબ આવશે 35 જેવો.
તો આ તમારો જવાબ થઈ ગયો 35.1. છેલ્લો પ્રશ્ન એટલે સંભાવનાનો પ્રશ્ન. રમેશ મેચ જીતી તેની સંભાવના 0.48 છે, તો મેચ ન જીતે તેની સંભાવના કેટલી થાય? તો આપણને એ સૂત્ર ખબર હોવી જોઈએ. હવે ઘટના બનવાની સંભાવના વત્તા ઘટના ન બનવાની સંભાવના બંનેનો સરવાળો 1 થાય. તો ઘટના બનવાની સંભાવના આપી છે, ન બનવાની સંભાવના ગોતવાની કીધી છે. તો પી ઓફ એ બરાબર આપણે મૂકી દઈએ 0.48 વત્તા પી ઓફ એ બાર, એટલે કે મેચ ન જીતે એની સંભાવના બરાબર 1 થશે. 0.48 ને સામે મોકલી દો તો પી ઓફ એ બાર બરાબર 1 - 0.48 એટલે 0.52. ઘટના બનવાની સંભાવના આપી હોય, ન બનવાની માંગી હોય, તો એક માંથી બનવાની બાદ કરી નાખવાની, તો આપણો જવાબ આવી છે. તો આ હતા તમારા 16 પ્રશ્ન લિબર્ટી પેપર 2 ના. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિબર્ટી પેપર 3 ના પ્રશ્નો જોશું, સેક્શન 1.